હેલો ગાઈસ, સાંદીપની અને રીનાની યુટ્યુબ વિડીયો ચેનલમાં રોજે રોજ આપ ઓનલાઈન એજ્યુકેશન લઈ રહ્યા છો. તો એ સિરીઝની અંદર ધોરણ 10ની અંદર પાઠ 2 સમાજ વિદ્યા સાથે ફરી પાછી આ ચેનલમાં એક નવા વિડીયોને નિહાળીએ. આપ સૌનું દીપાલી ગોસ્વામી દ્વારા સ્વાગત છે. ધોરણ 10 પાઠ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્તકલા, લલિત કલાઓ. બોર્ડની દ્રષ્ટિએ 3 માર્કનું વેઇટેજ જે પાઠ ધરાવે છે તેમાં નાના એવા મુદ્દાથી એક લોક નૃત્યના રંગે રંગાવવાનું છે. અને મારા આ આખા વિડીયો દરમિયાન તમને માત્ર 1-2 માર્કનો પ્રશ્ન મેરાયો કોને કહે છે એ, અને એની અંદર વિકલ્પ રીતે પૂછાઈ શકે એવા 2 નાના એવા ક્વેશ્ચન 1-1 માર્કના જે વેઇટેજ ધરાવે તે આ વિડીયો દ્વારા તમે શીખી શકશો. તો ચાલો સાંદીપની અને રીના સાથે લોક નૃત્યમાં ભાગ લઈએ. 1 માર્કની અંદર આનું વેઇટેજ હોય તો માનવી પોતાની આવડત, બુદ્ધિ, કલા, શક્તિ, કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવે છે, સર્જન કરે છે તે સાંસ્કૃતિક વારસો કહેવાય. બીજી રીતે કહું તો સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ, રૂઢિઓ, રીતરિવાજો અને એક વિશેષ પ્રકારની જીવનશૈલી તેને પણ સાંસ્કૃતિક વારસો કહી શકાય. અહીંયા સાંસ્કૃતિક વારસાની 2 વ્યાખ્યા તમારા સમક્ષ મૂકી. સાંસ્કૃતિક વારસાના 2 પ્રકાર પડે, એક ભૌતિક, એક જૈવિક. ભૌતિક તમે કોને કહો? ઘર, જમીન, જાગીર, સ્થાવર, જંગમ, મિલકત, આ બધો ભૌતિક સાંસ્કૃતિક વારસો છે. અને જ્યારે જૈવિક સાંસ્કૃતિક વારસામાં તમારા માતા પિતાના શારીરિક લક્ષણોનો સમાવેશ થાય. પાઠ 2ની અંદર આગળ જઈએ તો બીજા કન્ટેન્ટમાં છે કે પ્રાચીન ભારતની 64 કલાઓ. તો આસ્પિરન્ટ્સ, તમને મુખ્ય વાત કરું કે જેના માધ્યમથી મેં સાંદીપની નામ લીધું, ભગવાન શ્રી કૃષ્ણને 64 કલાઓનું જેને દાન દીધું હતું એ સાંદીપની ઋષિ અને એ સાંદીપની નામથી હવે તો કે આ પાઠની 64 કલાઓ વિશે આપણે આ પાઠમાં ચર્ચા કરશું. તો એ છે હસ્તકલા, કારીગરી, કસબ, હુન્નર, ચિત્ર, સંગીત, નાટ્યકલા અને નૃત્યકલા. એ પછી જેમ જેમ પાઠ ડેવલપ થાય છે એમ ભારતીય કસબીઓની કરામત આવે છે કે આપણે ઈશ્વરે આપણા કલા કારીગરોને શું દેન આપી છે, શું એ બનાવે છે અને તેનાથી આ જગત સમૃદ્ધ થઈ રહ્યું છે. તો દરેક પાસે એક કારીગરી છે, તો એ કારીગરી મુજબ જોઈએ એ કસબીઓની કરામત તો ક્યાંક માટી કલા છે, વણાટ કલા, ભરતગૂંથણ કલા, ચર્મ ઉદ્યોગ, હીરા, મોતીકામ, મીના કારીગરી, ઝરીકામ, ધાતુકામ, કાષ્ઠકલા, જળતરકામ, અકીકામ અને ચિત્રકામ. એ પછી આ પરંપરાઓથી શીખી અને લલિત કલા આવે છે. તો મુખ્યત્વે લલિત કલાઓમાં સંગીત કલા, નૃત્ય કલા અને નાટ્યકલા આ 3 મુદ્દાઓનો સમાવેશ કરેલો છે. અને પછી જે પાઠને છેલ્લા ઓપ તરફ લઈ જાય છે એ છે નૃત્યકલા
તેમાં ગુજરાતને પ્રાધાન્ય આપીને ગુજરાતના નૃત્યો, લોકનૃત્યો, આદિવાસી નૃત્યો, રાસ અને અન્ય પ્રકારના નૃત્યોનો સમાવેશ થાય છે. તો પાઠ બે, પરંપરાઓ, હસ્ત અને લલિત કલાઓ, અને તેમાં પછી આપણે જશું બનાસકાંઠાએ. તો ચાલો મારી સાથે સંસ્કૃતિના રંગે રંગાઈ જાઓ અને તમારા કન્ટેન્ટને પાવરફુલ કરો. બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ થરાદ પંથકનું, કોળી અને ઠાકોર કોમનું મેરાયો હેલૈયા લોકનૃત્ય વિશે મારે અહીં વાત કરવી છે. તો બનાસકાંઠાની સંસ્કૃતિ સાથે રંગે રંગાવાનું છે અને મેરૈયાના ખેલૈયા બનીને લોકનૃત્યમાં ભાગ લેવાનો છે. કોઈ પણ વાત હોય, એનો ઇતિહાસ પણ હોય, તો આ નૃત્યનો પ્રારંભ મુસ્લિમ સત્તાના પ્રારંભમાં થયેલો, જેની સૌ પ્રથમ શરૂઆત જોઈએ તો એ થરાદ તાલુકો, બનાસકાંઠાના થરાદ તાલુકાના દૈયપ ગામના ઠાકોરો દ્વારા થયેલ. ઉદ્દેશ્ય એ સમયે એક જ હતો કે લોકો એકઠા થાય અને લોકોમાં જાગૃતિ આવે. ધીમે 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 કાળક્રમે આ ઉત્સવ સ્વરૂપે આ નૃત્ય છે ઉજવાવા લાગ્યું અને થરાદ અને વાવ તાલુકાની આજુબાજુએ નકળંગ ભગવાનના મંદિરે કારતક સુદ બીજે આ 3 દિવસીય મેળાની શરૂઆત થવા માંડી અને ત્યાં મેરાયો નૃત્ય રમવાનું શરૂ કરાયું. નકળક ભગવાનનું મંદિર સવપુરા અને ઉંચપા ગામ ખાતે આવેલું છે અને ત્યાં જ આ બીજનો મેળો ભરાય છે. પરંતુ ગામમાં ક્યારેક દિવાળીએથી આ મેળો શરૂ થાય છે અને બીજે પૂરો થાય છે, પરંતુ કારતક સુદ બીજનું મહત્વ અહીં છે અને 3 દિવસીય આ મેળો છે. એટલે મેરાયો નૃત્ય અને કારતક બીજનો મેળો એટલે બનાસકાંઠાનો નકળંગ ભગવાનના મંદિરે ભરાતો મેળો. સ્થાનિક ભાષામાં આ મેરાયોને મેરાયું પણ કહે છે. તો મેરાયો શું છે? મેરાયો બનાવવામાં ઊંચા પ્રકારનું ઘાસ, જેને મુંજાળી કે ઝુંઝાળી કહેવાય, સરખડ કહેવાય, એ ઘાસમાંથી ગૂંથી અને આ મેરાયો તૈયાર કરવામાં આવે છે. મેરાયોનો આકાર ગોળ હોય છે, તેની નીચે જે ઝુમખા લટકે છે તેને નાગલીઓ કહેવામાં આવે છે. સરખડ અને ઝુંઝાળી નામના ઊંચા વાસમાંથી તોરણ જેવા ઝુમખા ગૂંથીને મેરાયો બનાવવામાં આવે તેને નાગલી કહેવામાં આવે છે. આવા અનેક ઝુમખાને એક લાકડીની આસપાસ ચોરસ પાટિયાને આધારે લટકાવવામાં આવે છે. તેના ઉપર મોર અને પોપટ બેસાડવામાં આવે છે. બધા ઝુમખાની વચ્ચે દીવડા પ્રગટાવવામાં આવે છે અને એક માણસ કમરે નાળિયેરની કાચલી બાંધી અને તેમાં આ મેરાયો છે, જાણે કોઈ છત્રી રાખેલી છે એવી રીતે આ મેરાયો રાખવામાં આવે છે. પછી આ મેરાયો છે એ તોરકી મેળામાં, એટલે કે આ અષાઢી બીજ
અથવા તો કારતક સુદની જે બીજ છે, ખાસ કરીને મુખ્ય મહત્વ કારતક સુદ બીજનું છે, તો કારતક સુદ બીજને આ તોરકી મેળામાં આ મેરાયો છે એ ફેરવવામાં આવે છે. આખા ગુજરાતની અંદર ક્યાંય પણ કોઈ પણ જિલ્લાને પોતાનું શૌર્ય ગાન નથી, પરંતુ અહીંયા આ મેરાયો નૃત્ય વખતે બનાસકાંઠામાં હુડીલા નામનું શૌર્ય ગાન કે જે પુરુષોના શૌર્ય રસ પ્રબંધન માટે છે તે ગાવામાં આવે છે. હુડીલા વખતે પુરુષો પગમાં ઘૂઘરા બાંધે, આજુબાજુમાં ઢોલની વ્યવસ્થા થાય, મેરાયો છે એ હાથમાં હોય અને આ નૃત્યની શરૂઆત થાય. મન નાચી ઉઠ્યું ને, એમ થઈ ગયું કે એક વખત જાણે આપણે એ મેળામાં ફરીને આવતા રહ્યા. હાથમાં મેરાયો, ઢોલના અવાજ, તલવારના દાવપેચ, બનાસકાંઠાનું શૌર્યગાન હુડીલા પરંપરાગત રીતે ભોરલના રાજવી પરિવારો આવી અને હર હંમેશ ઢોલની વ્યવસ્થા કરી અને આયોજન કરતા આવ્યા છે. મેરાયોને નિહાળવા માટે તો ભોરલના ઠકરાયો પણ હાજર રહે છે અને આ સિવાય હાલની અંદર અત્યારે અનેક બ્લડ કેમ્પ પણ ત્યાં યોજવામાં આવે છે. તો આ છે સાંસ્કૃતિક વારસો